હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ નદર વિડીયો ઓફ અવર ચેનલ સો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્ય ત્રણ પોઈન્ટ એક જોઈશું કે જેની અંદર દાખલા નંબર એકનો સૌ પ્રથમ આપણે પહેલો દાખલો જોઈએ કે જેની અંદર આપણને આપેલું છે કે ધોરણ દસના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો એટલે આપણે સંખ્યા શોધવાની છે કે કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ સ્પર્ધામાં ભાગ લીધો હશે તો સૌ પ્રથમ અહીંયા આપણને શું આપેલું છે કે ધોરણ દસના દસ વિદ્યાર્થીઓ ભાગ લે છે તો છોકરાઓની સંખ્યા પ્લસ છોકરીઓની સંખ્યા બરાબર કુલ ટોટલ કેટલા આપેલા છે આપણને દસ અને એના પછી આપણને આપેલું છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાની સંખ્યા કરતાં ચાર વધારે હોય એટલે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા કેટલી છે ચાર વધારે તો સૌ પ્રથમ શું લખીશું કે ધારો કે ધારો કે ભાગ લેનાર ભાગ લેનાર છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા એને આપણે શું ધારીશું એક્સ ધારીશું બરાબર ભાગ લેનાર છોકરાઓની સંખ્યા એક્સ તો તેથી આપણે શું લખીશું કે ભાગ લેનાર ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા એને શું તારીશું વાય તારીશું બરાબર અને આપણને શું કીધું છે કે ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ એ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે બરાબર તો કુલ ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે દસ કે જેની અંદર છોકરાઓ આવી જશે અને છોકરીઓ આવી જશે તો આપણે શું લખીશું એક્સ પ્લસ વાય બરાબર દસ જેને આપણે શું આપીશું સમીકરણ નંબર એક છોકરાઓ અને છોકરાઓની કુલ ટોટલ સંખ્યા કેટલી છે દસ એટલે કે દસ છોકરાઓ ભાગ લે છે એના પછી આપણે બીજી હિન્ટ કઈ આપી છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાની સંખ્યા કરતા ચાર વધારે હોય છોકરીઓની સંખ્યા આપેલી છે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા બરાબર શું આપેલું છે કે છોકરાની સંખ્યા કરતાં ચાર વધારે છોકરાની સંખ્યા કેટલી છે એક્સ એના કરતાં ચાર વધારે તો એક્સ પ્લસ ચાર આપણે શું કીધું છે કે છોકરીઓની સંખ્યા એ છોકરાની સંખ્યા કરતાં ચાર વધારે તો છોકરીઓની સંખ્યા વાય બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે એક્સ એમાં ચાર ઉમેરી દઈશું એટલે છોકરાની સંખ્યા કરતાં ચાર વધારે એટલે એક્સ પ્લસ ચાર બરાબર આપણે શું લઈશું વાય હવે આપણે શું કરીએ આ વાયના આ બાજુ લઈ જઈએ તો તેથી આપણે શું લખીશું એક્સ માઇનસ વાય અને ચારના આ બાજુ લઈ જઈએ તો પ્લસ ચાર આ બાજશે એટલે શું થઈશું માઇનસ ચાર આપણા સમીકરણ નંબર બે આપીએ હવે અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા પ્લસ વાય અહીંયા માઇનસ વાય સોરી અહીંયા આપણને શું કર્યું એક્સ માઇનસ વાય કર્યું તો અહીંયા એક્સ માઇનસ વાય અહીંયા પ્લસ વાય અહીંયા માઇનસ વાય બરાબર તો ડાયરેક્ટલી કેન્સલ થઈ જશે તો આપણે શું કરીએ એનો સરવાળો કરીએ તો અહીંયા આપણે લખીશું કે સમીકરણ એક અને બેનો સરવાળો કરતાં સમીકરણ એક અને બેનો સરવાળો કરતા બરાબર જ્યારે આપણે એનો સરવાળો કરીશું તો શું મળશે આપણને સૌપ્રથમ પહેલું સમીકરણ લખીશું એક્સ પ્લસ વાય બરાબર દસ બીજું સમીકરણ શું આપ્યું છે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ચાર બરાબર તો અહીંયાથી ડાયરેક્ટ વાય વાય કેન્સલ થઈ જશે બરાબર વાય માઇનસ વાય બરાબર હવે શું કરીએ અહીંયા એક્સ પ્લસ એક્સ એટલે શું થશે ટુ એક્સ બરાબર અહીંયાથી દસ માઇનસ ચાર એટલે શું થશે છ તો આપણે એક્સને કરતા બનીએ તો એક્સ બરાબર શું થશે છ ભાગ્યા બે તો તેથી આપણને એક્સ બરાબર શું મળશે અહીંયાથી ત્રણ બરાબર હવે આપણે શું કરીએ વાય શોધીએ તો વાય શોધવા માટે શું કરીશું આપણને બે સમીકરણ આપેલા છે કોઈ બી એક સમીકરણની અંદર આપણે શું કરીએ એક્સની કિંમત મૂકી દઈએ તો આપણે સમીકરણ એક લઈએ સમીકરણ એક આપણે શું આપીશું એક્સ પ્લસ વાય બરાબર દસ તો અહીંયા આપણે લખીશું એક્સ પ્લસ વાય બરાબર દસ અને આપણને એક્સ બરાબર શું મળ્યું ત્રણ તો અહીંયા લખીશું ત્રણ પ્લસ વાય બરાબર દસ હવે આપણે વાયના કરતાં બનાવીએ તો વાય બરાબર શું થશે દસ માઇનસ ત્રણ આ ત્રણ આપણે આ બાજુ લઈ લઈશું તો દસ માઇનસ ત્રણ તો તેથી આપણને વાય બરાબર શું મળશે સાત બરાબર તો અહીંયા આપણને છોકરીઓ છોકરાઓની સંખ્યા કેટલી મળી ત્રણ અને છોકરીઓની સંખ્યા મળી સાત બરાબર એમાં શું કીધેલું હતું કે ભાગ કુલ ટોટલ સંખ્યા કેટલી હતી દસ તો સાત ને ત્રણ થઈ જશે દસ અને આપણે જો જવાબ મળી જાય એટલે આપણે છેલ્લે નીચે શું લખી દઈશું કે તેથી છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા આપણે છોકરાઓની સંખ્યા શું ધાર્યું હતું એક્સ અને એક્સ આપણને કેટલા મળ્યા ત્રણ તો આપણે લખી દઈશું બરાબર ત્રણ અને નીચે લખીશું કે તેથી છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા બરાબર આપણને કેટલું મળ્યું વાય ધાર્યું હતું જે કેટલા મળ્યા આપણને સાત બરાબર તો સૌપ્રથમ આપણે શું કર્યું કે કુલ ટોટલ વિદ્યાર્થી આપણને આપેલા હતા જે કેટલા હતા દસ એમાંથી આપણે ધાર્યું કે ભાગ લેનાર છોકરાની સંખ્યા એક્સ હોય તો અને ભાગ લેનાર છોકરીની સંખ્યા વાય હોય કુલ ટોટલ સંખ્યા કેટલી આપી હતી આપણને દસ તો એક્સ પ્લસ વાય બરાબર શું થશે દસ પછી આપણને બીજું સમીકરણમાં શું આપ્યું હતું કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરા કરતાં ચાર વધારે હોય તો છોકરીઓની સંખ્યા વાય બરાબર શું થશે છોકરા કરતાં ચાર વધારે તો છોકરા કેટલા હતા એક્સ પ્લસ ચાર છોકરા કરતાં ચાર વધારે એટલે શું થશે છોકરીઓની સંખ્યા પછી આપણે શું કરીએ વાયના આ બાદ લઈ ગયા અને ચારના આ બાદ લઈ ગયા તો એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ચાર અને આપણે સમીકરણ એક આપ્યું અને બે આપ્યું પછી શું કર્યું એક અને બેનો આપણે ડાયરેક્ટ સરવાળો કર્યો તો જો આપણે સરવાળો કરીશું તો અહીંયાથી શું થશે વાય વાય કેન્સલ થઈ જશે અને અહીંયા શું થશે એક્સ પ્લસ એક્સ એટલે ટુ એક્સ અને દસમાંથી ચાર થશે એટલે છ જ્યારે આપણે એક્સના કરતા બનીશું તો છ ભાગ્યા બે થશે અને આપણને એક્સની વેલ્યુ કેટલી મળશે ત્રણ પછી આપણે કોઈ બી એક સમીકરણ લઈશું એક અથવા બે બેમાંથી અને એમાં શું કરીશું એક્સની કિંમત ત્રણ મૂકીશું તો આપણને શું મળશે વાય તો આપણને વાય બરાબર શું મળશે સાત જ્યારે આપણે એક્સ અને વાયની બંનેની કિંમત મળી જાય એટલે આપણે નીચે બે લાઈન લખી દેવાની તો ભાગ લેના છોકરાઓની સંખ્યા બરાબર ત્રણ અને ભાગ લેના છોકરાની સંખ્યા બરાબર સાત તો આ તો આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર એકનો પહેલો દાખલો તો હવે આપણે બીજો દાખલો જોઈએ કે જેની અંદર આપણને આપેલું છે કે પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત રૂપિયા પચાસ છે અને તે જ કિંમત વાળી સાત પેન્સિલ તથા પાંચ પેનની કુલ કિંમત છેતાલીસ રૂપિયા છે તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો તો આપણે શું શોધવાનું છે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ આપણે શું ધારીશું લખીશું કે ધારો કે ધારો કે એક પેન્સિલની કિંમત એક પેન્સિલની કિંમત પેન્સિલની કિંમત આપણે કેટલી ધારીશું એકસો રૂપિયા લખીશું એક્સ રૂપિયા અને લખીશું કે એક પેનની કિંમત એક પેનની કિંમત કેટલી ધારીશું વાય રૂપિયા એક પેનની કિંમત બરાબર વાય રૂપિયા બરાબર અંદર આપણને શું આપેલું છે રકમમાં પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત પાંચ પેન્સિલ એક પેન્સિલની કિંમત કેટલી હતી એક્સ રૂપિયા અને કેટલી આપી છે અહીંયા પાંચ પેન્સિલ તો શું થશે પાંચ એક્સ પ્લસ શું આપેલું છે સાત પેન એક પેનની વાય તો સાત પેનની સાત વાય બરાબર કુલ કેટલા રૂપિયા આપેલા છે આપણને પચાસ બરાબર કુલ કેટલા આપણને પચાસ રૂપિયા આપેલા છે અને બીજા નંબરમાં શું આપ્યું છે અને તે જ કિંમતવાળી સાત પેન્સિલ સાત પેન્સિલ એટલે સાત એક્સ સાત એક્સ અને કુલ કેટલી અને પાંચ પેન પાંચ પેન એટલે પાંચ વાય બરાબર એની કિંમત કેટલી છેતાલીસ બરાબર તો આપણને શું મળ્યું સમીકરણ એક મળ્યું સમીકરણ બે મળ્યું કે શું કીધું છે પાંચ પેન્સિલ પાંચ પેન્સિલ એટલે એક પેન્સિલની કિંમત કેટલી હતી એક્સ તો પાંચ પેન્સિલ થશે પાંચ એક્સ અને પાંચ સાત પેન કીધી એક પેનની કિંમત હતી વાય તો સાત પેન કેટલી થશે સાત વાય એની કુલ કિંમત કેટલી આપેલી છે આપણને પચાસ અને બીજા નંબરમાં આપણને શું આપેલું છે તો તે જ કિંમતવાળી સાત પેન્સિલ પેન્સિલની કિંમત એક્સ હતી તો સાત પેન્સિલ હતી તો સાત એક્સ અને પેન કેટલી લી કીધી છે પાંચ પેન્સિલ તો પાંચ વાય બરાબર સોરી પાંચ પેન એની કિંમત કેટલી આપેલી છે આપણને છેતાલીસ બરાબર તો આપણે શું મળ્યું સમીકરણ એક અને બે મળ્યું આપણે શું કરીએ સમીકરણ એક અને બે એને સોલ્વ કરીને એનો સરવાળો થવા તો બાદ બાકી કરીશું તો આ સમીકરણને આપણે સોલ્વ કરવા માટે શું કરી શકીએ આને તો સાત વડે અને આને પાંચ વડે ગુણી શકાય અથવા તો આને પાંચ વડે અને આના સાત વડે ગુણી શકાય તો આપણે લખીશું કે સમીકરણ સમીકરણ એકને સાત વડે અને બેને બેને પાંચ વડે ગુણી પાંચ વડે ગુણી અને શું કરતા બાદ બાકી કરતા બાદ બાકી કરતા બરાબર તો સૌપ્રથમ શું કરીશું સમીકરણ એકને સાત વડે ગુણીશું તો સાત પંચા શું થશે પાંત્રીસ એક્સ પ્લસ અહીંયા ત્યાં સાત વડે ગુણસિત ઓગણપચાસ વાય બરાબર સાત ગુણ્યા પચાસ એટલા થશે સાત પંચા પાંત્રીસ એટલે ત્રણસો પચાસ બરાબર અને સમીકરણ ને કેટલા વડે પાંચ વડે તો સાત પંચા પાંત્રીસ એક્સ પ્લસ શું થશે પાંચો પાંચો પચીસ વાય પચીસ વાય બરાબર શું થશે છેતાલીસ ગુણ્યા પાંચ એટલે થશે બસો ત્રીસ અને આપણને શું કીધું છે કબ બાદ બાકી કરતા તો જ્યારે બી આપણે બાદ બાકી કરતા આવો તો આપણે શું કરીશું કે જે નીચેનું સમીકરણ છે એના બધાના ચિહ્નો બદલી દઈશું અહીંયા પ્લસ એક્સ તો માઇનસ એક્સ કરી દઈશું પ્લસ પચીસ વાય છે તો માઇનસ પચીસ વાય અને પ્લસ બસો ત્રીસના શું કરીશું માઇનસ બસો ત્રીસ તો અહીંયાથી આપણે જોઈ શકીએ કે બાદ કરીશું તો નીચેની બધી સંખ્યાના ચિહ્નો શું થઈ જશે બદલાઈ જશે બરાબર અહીંયાથી પાંત્રીસ એક્સ માઇનસ પાંત્રીસ શું થઈ જશે કેન્સલ થઈ જશે કારણ કે પાંત્રીસ એક્સ શું થાય ઝીરો

ભાગ્યા ચોવીસ બરાબર તો તેથી આપણે વાય બરાબર શું મળશે અહીંયા ચોવીસ પંચા શું થશે કેન્સલ થઈ જશે તો વાય બરાબર આપણને કેટલો મળશે પાંચ તો વાય કેટલો મળ્યો આપણને પાંચ હવે આપણે શું કરીએ કોઈ બી એક સમીકરણ લઈએ અને એની અંદર વાયની કિંમત મૂકીએ પાંચ તો આપણે સમીકરણ એક લઈશું કે સમીકરણ એક શું હતું આપણી પાસે પાંચ એક્સ પ્લસ સાત વાય બરાબર પચાસ બરાબર જેની અંદર આપણે શું કરીશું વાય બરાબર પાંચ મૂકીશું તો અહીંયા લખીશું કે પાંચ એક્સ પ્લસ સાત એમના એમ વાય બરાબર કેટલા મળ્યા આપણને પાંચ બરાબર પચાસ તો તેથી પાંચ એક્સ બરાબર પ્લસ શું થશે સાત પંચા પાંત્રીસ બરાબર પચાસ તેથી પાંચ એક્સ પાંચ એક્સ બરાબર શું થશે પચાસ આ પાંત્રીસ આ જશે તો માઇનસ થશે માઇનસ પાંત્રીસ તો તેથી પાંચ એક્સ બરાબર અહીંયા શું થશે પંદર આપણે એક્સના કરતા હોય ને તો તેથી એક્સ બરાબર શું થશે પંદર ભાગ્યા પાંચ તો તેથી આપણને એક્સ બરાબર શું મળશે પંદર ભાગ્યા પાંચ એટલે ત્રણ તો આપણને એક્સ બરાબર શું મળ્યું ત્રણ મળ્યા બરાબર તો આપણને અહીંયા ધાર્યું હતું શું કે ધારો કે એક પેન્સિલની કિંમત એક્સ રૂપિયા તો એક પેન્સિલની કિંમત આપણને શું મળશે એક્સ જોતાં ત્રણ મળ્યા આપણને તો લખીશું તેથી તેથી એક પેન્સિલની કિંમત એક પેન્સિલની કિંમત બરાબર આપણે શું ધાર્યું હતું એક્સ રૂપિયા ધારી હતી તો એ કેટલી મળ્યા આપણને ત્રણ રૂપિયા અને બીજાને મળે આપણે શું લખીશું તેથી એક પેનની કિંમત પેનની કિંમત બરાબર આપણને શું મળ્યું વાય ધાર્યા હતા અને વાય બરાબર આપણને મળ્યા પાંચ તો આપણે લખીશું પાંચ રૂપિયા બરાબર તો આપણા દાખલા નંબર એકના બંને દાખલા અહીંયા પૂરા થઈ ગયા તો આ તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર એક અને એના બે દાખલા તો આશા રાખું છું કે તમને બંને દાખલામાં કમ્પ્લીટ ખબર પડી હશે અને જો કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઈસ